આઝાદીના સિત્તેર વર્ષ પછી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના માલક નેસિંહ વાંગદ્રા વચ્ચે રોડની સુવિધા બનવા પામી હતી પણ તેમાં પણ ખુલ્લા આમ ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો સાથે ગ્રામજનો રોષે ભરાયા હતા અને નબળા કામગીરીની માંગ સાથે મામલતદારને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જૂના માલકનેશથી વાંગધ્રા સુધીના રોડમાં થયેલ નબળા કામની તપાસ કરવા ગ્રામજનો દ્વારા આવેદન આપવામાં આવ્યું ખાંભા તાલુકાના જૂના માલકનેશ આઝાદીના સિત્તેર વર્ષ પછી માલકનેશ વાંગધ્રા વચ્ચે પ્રથમ વખત રોડની સુવિધા બનવા પામી તેમાં પણ ખુલ્લામ ભ્રષ્ટાચાર આચરી બનાવેલ રોડથી ગ્રામજનો પરેશાન થયા હતા ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટરને તપાસ કર્યા વગર બિલ ચૂકવી દેવામાં આવેલ હોય ગ્રામ પંચાયત સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ રોડના કામની તપાસ બહારના અધિકારી દ્વારા સરપંચને સાથે રાખીને તપાસ કરવામાં આવે તો બનાવેલ રોડ નાળા સુરક્ષિત દિવાલનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે કાર્યવાહી કરવામાં નહી આવે બેસવાની સમગ્ર ગ્રામજનો અમે જુના પાંચ થી દસ નાગરિકો આવેદનપત્ર મામલતદાર સાહેબ કરીને પાઠવવા આવેલા હતા અને અમારે સિત્તેર વર્ષ આઝાદી બાદ પહેલીવાર જ્યારે જુના ગામનો જૂના માલકને વાંગધ્રા ચોકડી સુધીનો રોડ બનાવ થઈ ગયેલો છે જે રો રોડના રસ્તા ઉપરથી સાઈડો પણ તૂટી ગઈ છે માટીકામ પણ અધૂરું છે નાળાના જે કામ કરવા કરવામાં આવેલા છે એંશી ટકા જેટલા બોગસ કાર્યો કરવામાં આવેલા છે અમે માહિતી માંગેલ છે પરંતુ અમને માહિતીની નકલો પણ આપવામાં ત્રીસ દિવસ વીતી જવા છતાં પણ આપવામાં આવેલી નથી